આમ હવે આમાં તો યુવરાજસિંહની ધરપકડ થઈ છે અને ધરપકડ થઈ હોય એના સંદર્ભની અંદર પોલીસ પાસે પુરાવા હશે ક્યાંક ને ક્યાંક આમાં ખોટું થવાની પૂરી સંભાવનાઓ છે અને સંભાવનાઓને જોતા એમને બોલાવી અને એમને કરેલા આક્ષેપો બાબતે પણ પૂછપરછ થશે અને એમાં પણ કોઈ સત્ય હશે તો એમાં પણ તપાસ થશે સ્વાભાવિક છે કે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય એક બાજુ તમે ડમીકાંડ અથવા તો કોઈ બીજા વિષયોને લઈ અને સમાજની અંદર વાત કરતા હોય એ વખતે ક્યાંક ને ક્યાંક નહીં નામ લેવા માટે ક્યાંક કોઈને બચાવવા માટેની પ્રવૃત્તિ કરતા હોય તો સ્વાભાવિક ખંડણીની ફરિયાદ ન થાય ગુનેગારોને જેલમાં નાખવાના હતા ગુનેગારોની ધરપકડ કરવાની હતી એના બદલે આ તાનાશાહ શાસનમાં જે લોકો ફરિયાદ કરે જે લોકો લોકોના પ્રશ્નોને ઉજાગર કરે જે લોકો સરકારના કૌભાંડોને બહાર લાવે અને એને જ આજે જેલમાં પૂરવાની પ્રક્રિયા થઈ રહી છે હું માનું છું કે આ ગાંધી સરદારના ગુજરાતમાં આખા સમાજે જાગૃત થવાની જરૂર છે